સમાચારમાં આગળ વાત કરીએ. કમળને હટાવ્યા બાદ કમલ મધ્યપ્રદેશના નવા નાથ બની ગયા છે. બે દિવસની ચર્ચા વિચારણા પછી અંતે મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રી તરીકે કમલનાથના નામ પર મહોર લગાવી દેવામાં આવી છે. તો આગામી 17 ડિસેમ્બરે કમલનાથ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. જોકે મુખ્યમંત્રી તરીકે મહોર લાગતા જ કમલનાથે જ્યોતિરાદિત્ય સિંધાનો આભાર માન્યો. આ સાથે જણાવ્યું કે મારી કોઈ માંગ નથી અને મને પદની કોઈ ભૂખ પણ નથી. એવી પણ માહિતી છે કે કમલનાથની સાથે 20 મંત્રીઓ પણ શપથ લેશે. કમલનાથ આજે મધ્યપ્રદેશના રાજ્યપાલને મળવા માટે જશે. મેરા પૂરા પ્રયાસ રહેગા કે જો વિશ્વાસ મધ્યપ્રદેશ કી જનતા ને રખા હૈ મેં ઉસ વિશ્વાસ કા કાબિલ બના રહા હું. હમારે જો વચન પત્ર હૈ હમ ઇસકી પૂર્તિ કરેંગે. શપથ કી કલ મેં રાજ્યપાલ સે મિલકર કલ રાજ્યપાલ સે મેં મિલુંગા 10:30 બજે. રાજસ્થાનમાં નવા સીએમના નામ પર કોંગ્રેસનું વલણ બદલાયું છે. નવા સીએમ તરીકે મોવડી મંડળ યુવા ચહેરાઓને તક આપવા માંગે છે. મહત્વના સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે મોવડી મંડળ સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. અશોક ગેહલોતને લોકસભાની ચૂંટણીમાં મોટી જવાબદારી સોંપાઈ શકે છે. તો ચૂંટણીની રણનીતિમાં અશોક ગેહલોત નિપુણ છે. અશોક ગેહલોતને રાહુલ ગાંધી પોતાની સાથે રાખવા માંગે છે. पाल साहब ने, जनरल सेक्रेटरी साहब ने जो कल विधायकों से भावनाएं ली थी वो भावनाओं ने रख दी. सेक्रेटरी से राहुल गांधी जी ने अपने व्यूज़ लिए, हमने अपने व्यूज़ रख दिए. फिर गहलोत साहब और पायलट साहब से उनकी बात हुई. अब जल्दी राहुल जी शीघ्र घोषणा करेंगे, जल्दबाजी में नहीं. लेकिन सर एक सर जिस तरीके से सचिन पायलट के समर्थक है, कोई ट्रेन रोक रहा, बसें टूट रही है, तो ये नेगेटिव जा रहा है. समर्थकों को से कोई अपील करना चाहेंगे सर, जो ये इस तरीके का काम कर रहे हैं सर, लगातार दौसा में बस टूट रही है और सड़कें जाम हो रही है, तनाव हो रहा है, लगातार टेंशन फैल रही है सर. एक नेगेटिव नहीं जा रहा है, नेगेटिव मैसेज जा रहा है. कांग्रेस पार्टी में एकता को लेकर सवाल उठ रहा है.